ઓનલાઈન ટીચિંગ છે એ કરી રહ્યા છીએ, બરોબર છે, કે જેની અંદર આપણે સત્ર 2ની ખૂબ સરસ મજાની શરૂઆત કરી છે, અને હવે તમને બધાને ઓનલાઈનમાં પણ ખૂબ મજા આવતી હશે કે સ્કૂલની જેમ જ આપણે ખૂબ સરસ રીતે ભણી રહ્યા છીએ, બરોબર છે. તો આપણે છે એ ફરી પાછું આજે છે એ આપણા ધોરણ 5 વિષય ગુજરાતીની અંદર કાવ્ય 8 ચરણોમાં છે એ જોઈશું, સાથે સાથે છે એનો સ્વાધ્યાય કાર્ય પણ કરીશું, બરોબર છે ને. તો ચાલો અગાઉ છે એ આપણે 2 વખત 3 વખત સરસ મજાનું કાવ્ય પઠન કર્યું, એની સમજૂતી પ્રાપ્ત કરી અને એના શબ્દાર્થ પણ જોયા, બરોબર ને. ગઈકાલે છે આપણે બધાએ સાથે કાવ્યગાન કર્યું અને 2-3 જણાએ એકલા પણ કાવ્યગાન કર્યું, તો ખરેખર ખૂબ મજા આવી, જાણે આપણે વર્ગમાં ભણતા હોય એવું લાગતું હતું, બરોબર ને. તો આજે પણ એવું કરીશું અને એનાથી આગળનું સ્વાધ્યાય કાર્ય એટલે કે વિકલ્પો અને એક વાક્યના સવાલ જવાબ છે એ આપણે કરતા જઈશું, બરોબર છે. એ પહેલા આપણે ફરીથી આખો જ પરિચય પ્રાપ્ત કરી લઈએ. તો આપણે આ કાવ્ય છે એને આ આયોજન પ્રમાણે ભણવાનું છે, જે અગાઉ આપણે જોઈ ચૂક્યા છે કે કવિ પરિચય મેળવીશું, પ્રસ્તાવના જોઈશું, કાવ્યનું પઠન એટલે કે ગાન કરીશું, એની સમજૂતી મેળવીશું, શબ્દાર્થ જોઈશું અને સ્વાધ્યાય કાર્ય કરીશું, બરોબર ને. ઓકે, ચલો આ છે કવિ પરિચય, જે પણ આપણે મેળવી ચૂક્યા છે કે યોસેફ મેકવાન નામના કવિ છે, તેમણે આ કાવ્યની રચના કરેલી છે. તેમણે આવા ઘણા બધા છે એ પ્રકૃતિ કાવ્યો લખેલા છે કે જેની અંદર પ્રકૃતિના વિવિધ તત્વો જેવા કે સૂર્ય છે, ચંદ્ર છે, તારા છે, જંગલો છે, વન છે, નદી છે, ઝરણા છે, પશુપંખી, એક કુદરતી તત્વોનો એમણે છે એ સમાવેશ કરેલો છે. અને એને જોઈને આપણને પણ ખૂબ ખુશ ખુશ થઈ જઈએ, આપણે પણ ખૂબ હરખાઈ જઈએ, ઉમંગમાં આવી જઈએ એવું છે તેઓ જણાવે છે. તો ચાલો આ છે આપણું કાવ્ય, બરોબર છે. લાસ્ટમાં ફરી આપણે કાવ્યનું ગાન પણ કરતા જઈશું, બરોબર. એ પહેલા આપણે છે એક વખત કરી પણ લઈએ. ઓકે, ચાલો સાનિયા ઝહરા કાવ્યગાન કરતો બેટા. ઉગમણે આપમાં રેલાયા રંગ, ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ, ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ, પંખીની પાંખમાં નાનકડી ચાંચમાં લહેરે છે વગડાને ઝરણાના ગાન, ચોપાસે પહાડ નદી ઉઘડે મેદાન, કલ્પનાને દોરી સરી જાઉં એની સંગ, ચરણોમાં ચાલવા ઉછળે ઉમંગ, ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ, દૂર અને પાસમાં લીલેરા ઘાસમાં ધરતીની મહેક પીતો વાયુ ચકચોર, ઝાકણમાં ઝીણેરા કિરણોના સૂર, મને એમાં આળોટે મારી છલાંગ, ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ, ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ, ઉગમણે આભમાં રેલાયા રંગ, ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ, ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ. વેરી ગુડ બેટા, ખૂબ સરસ ગાયું, બરોબર છે. આવી રીતે આપણે રોજ છે બધા જુદા જુદા ગાતા રહેશું એટલે બધાને કાવ્ય છે ને યાદ હોય જાય, પછી હું એક દિવસ મોઢે પણ રાખીશું, બરોબર ને. આપણે મોઢે કાવ્ય ગાનની સ્પર્ધા પણ રાખીશું એટલે તમને મોઢે પણ એકદમ સરસ થઈ જાય, એટલે કાવ્ય પંક્તિ જો પૂછાય તો આપણને માર્ક્સ સારા આવી શકે, બરોબર ને. તો ચાલો આ જોયું કાવ્ય. હવે છે ને એ કાવ્ય છે એની હું તમને સમજૂતી આપીશ,
બરોબર છે, પેલા પ્રસ્તાવના જોઈશું, અને આજે એવું કરવાનું છે કે તમારે મને કાવ્ય પંક્તિઓ સમજાવવાની છે, બરોબર ને? એટલે મને પણ ખ્યાલ આવે કે તમને કેટલું સમજાણું છે. 3 વખત તો મેં તમને સમજાવ્યું, હવે તમારે છે એ મને સમજાવવાનું છે, બરોબર ને? બાકી કઈ ઘટતું હશે તો હું તમને કહીશ. ઓકે, ચાલો. રૌજાણી સગીના બેન, પ્રસ્તાવના વાંચો બેટા. પ્રસ્તાવના. આ કાવ્યમાં ઉઘડતા પ્રભાત વેળના કુદરતી વાતાવરણનું અસરકારક નિરૂપણ કરવામાં આવ્યું છે. કવિએ કુદરતની સુંદરતામાં અને તાજગીનો અનુભવ આપણા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. અરે વાહ, વેરી ગુડ. હા બેટા બોલો ને, શું નામ? હું હમણાં જોઈન થઈ છું નાયા અને સાનિયા, રોલ નંબર 27. ઓકે બેટા, વેરી ગુડ. હવેથી વેલ આવી જજો. હા સરસ બેટા. તો શું કહે છે કે આ કાવ્યમાં ઉઘડતા પ્રભાત વેળાનું, ઉઘડતા એટલે કે જ્યારે આકાશમાં સૂર્ય દેખાવાની શરૂઆત થાય છે, સૂર્ય ઉગે છે, એ પ્રભાત એટલે કે સવાર, વેળા એટલે કે સમયના કુદરતી વાતાવરણ, જ્યારે કુદરતી વાતાવરણ કેવું સુંદર હોય છે એનું નિરૂપણ એને આપણે અહીંયા દર્શાવવામાં આવ્યું છે. કવિ કુદરતની સુંદરતા અને તાજગીનો અનુભવ આપણા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. આ કુદરતની સુંદરતા કેટલી અદ્ભુત છે, તાજગી એટલે તાજી, તાજી છે એ યાદ. અને જો તમે કે સવારમાં જો તમને છે ને એ આમ ઉત્સાહ જાગે, કોઈ પણ કામ કરવાનું, કામ પણ ફટાફટ થઈ જાય, સાંજ પડે ન થાય, કેમ? તો કે વાતાવરણ જ એટલું ખુશનુમા હોય કે આપણી અંદર છે ને એ ઉત્સાહ જગાડે, બરોબર ને? તો એ તાજગીનો અનુભવ થાય, આપણને પણ જાણે કે આમ સરસ મજાનું સ્ફૂર્તિ લાગે, બરોબર ને? તો એવું કેમ, આપણે બીમાર પડી ગયા હોય, 3-4 દિવસ બરાબર જમ્યા ન હોય, તો આપણે કેવા સુસ્ત હતા, કઈ કામ કરવું ન ગમે, કઈ જવું ન ગમે, કોઈ બોલે તો ન ગમે. જ્યારે આપણે સરસ મજાનું જમતા હોય, આપણી તંદુરસ્તી સારી હોય, સ્વાસ્થ્ય સારું હોય, તો આપણે કેવું ફટાફટ કામ કરીએ, બધું કરવાનું મન થાય, બહાર જવાનું મન થાય, તે બધી તાજગી સ્ફૂર્તિ કહેવાય, બરોબર ને? આપણી અંદર એવી કુદરતી શક્તિ આવે, તો એનો છે એ આપણને અનુભવ કરાવ્યો છે કે એ જોઈને આપણને પણ કેવો ઉત્સાહ જાગે કે ચાલો ને સરસ મજાની શાળાએ જઈએ. તમે સવારમાં કેવા સરસ શાળાએ આવો છો, કોઈ રાતની શાળા હોય ન હોય, કેમ? તો કે રાત્રે છે આખો દિવસનો થાક હોય તો મજા આવે નહીં, માણસની સ્ફૂર્તિ ખાલી થઈ ગઈ હોય. જ્યારે સવાર પડે એટલે માણસની અંદર સ્ફૂર્તિ આવે, કુદરતી એક કહેવાય ને કે એક અજીબ પ્રકારની શક્તિ આવે આપણામાં, તો એનો છે એ આપણને અનુભવ કરે છે. ચાલો હવે છે ને એક એક પંક્તિ છે ને એ તમારે મને સમજૂતી અહીં આપેલી જ છે, અને તમારે મને સમજાવતા પણ જવાની છે, બરોબર ને? ઓકે ચાલો, સૌથી પહેલા બોલશે લોહિયા જસ્મીન. ચાલો બેટા પહેલી પંક્તિ વાંચો, સરસ બધું વાંચો અને સમજાવો. લોહિયા જસ્મીન. ચાલો બેટા કાવ્ય પંક્તિ વાંચો અને સમજૂતી આપો. હા, કાવ્ય પઠન અને સમજૂતી. ઉમગડે આપ મારે લાયા રંગ, ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ, ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ. સૂર્ય સૂર્ય ઉગતા પૂર્વ દિશાના આકાશમાં રંગ રેલાયા છે, અને મારા ચરણોમાં ચાલવાનો ઉમંગ ઉછળી રહ્યો છે. સરસ, બીજું કઈ નહીં સમજાવો, તમને આવડતું હોય એવું સમજાવી શકાય બેટા. બોલો ને જે આવડે એ, બાકી હું છું તે ન ખબર પડે કે એવું કઈ હોય તો હું છું તે હું સુધારી દઈશ. હો બેટા બોલો, શું આવે છે, શું સમજાવે છે આ પંક્તિમાં? આવડશે બેટા કે હું કહી દઉં?
ઉમંગ આમ ઉઠીને ઉછળે, ઉમંગ ઉછળે એમ કે ને બધા, થોડું થોડું બોલ એમ કાક મિસ ને સમજાય એવું. સવારમાં ઉઠીએ તો ઉમંગ મિસ તો કે છે એમ બધું બોલ સરસ સમજાય છે. બીજા ચાલે હું કહી દઉં છું બરોબર, કે સૂર્ય ઉગે એટલે કે જ્યારે પ્રભાત થાય આકાશમાં છે સૂર્ય ઉગે, ત્યારે પૂર્વ દિશા, સૂર્ય કઈ દિશામાં ઉગે તો કે પૂર્વ દિશામાં, એટલા માટે ઈ દિશાને ઉગમની દિશા તરીકે પણ ઓળખાવે બરોબર ને, તો ત્યારે આકાશમાં ખરેખર ખૂબ જ સરસ મજાના જુદા જુદા જાણે કે રંગો રેલાયા જાણે ઢોળાયેલા હોય ને એવું લાગે, કેસરી હોય, પીળો હોય, ભૂરો હોય, આછો લીલો કલર હોય બરોબર, તમને ચિત્રમાં પણ દેખાય છે અને તમે ખુદ પણ અનુભવ કરી શકો છો આકાશમાં જોઈને. તો એ બધું જોઈને આપણને પણ જાણે કે ઉત્સાહ થાય કે ચાલો ને કંઈક કામ કરીએ, સરસ મજાનું શાળાએ છે ભણવા લાગે, કંઈક નવીન કામ કરીએ બરોબર ને. તો આવો ઉમંગ ઉત્સાહ છે ઈ એને જોઈ અને આપણી અંદર થતો જોવા મળે છે. ચાલો બીજી પંક્તિ બોલશે રાજાની ઝૈનબ, બોલો બેટા. હા બોલો, ઓકે બેટા. હામિસ બોલ. પંખીની પાંખમાં નાનકડી ચાંચમાં લહેરે છે વગડાને ઝરણાના ગાન, આ સુંદર સવારે પંખીઓની પાંખોમાં તેમજ એમની નાજુક નાની ચાંચમાં વગડાના અને ઝરણાના ગાન લહેરે છે, પંખી કલશોર કરે છે. વેરી ગુડ બેટા. કલશોર એટલે શું? સરસ મજાનો મીઠો અવાજ કરે છે. બધા પક્ષીઓનો અવાજ પણ અલગ હોય, તે એક સાથે જુદું જુદું બોલતા હોય તો કેટલું સરસ મજાનું લાગે, એને કલશોર કહેવાય બરોબર ને. તો જુઓ, માત્ર માણસને નહીં પણ પક્ષીઓ, પછી તો કે મેદાનો છે, ખુલ્લા છે, વગડાઓ છે, જંગલો છે, ઝરણાઓ છે, એની અંદર પણ આ સૂર્યને ઉગતા જોઈ અને એની અંદર પણ જાણે કે જીવ આવી ગયો હોય, ચેતના આવી ગઈ હોય એવું લાગે. પક્ષીઓ સરસ માળામાં જે છે એ કલશોર કરતા બહાર ઉડીને ચણચણવા જાય છે, ઝરણાઓ વહેતા જોવા મળે છે, જંગલના વૃક્ષો છે એ ખીલી ઉઠે છે, બાગ બગીચાના ફૂલો ખીલી ઉઠે બરોબર. તો આ બધો કુદરતી ફેરફાર પણ શેના લીધે થાય? તો કે પ્રભાત સવારને લીધે થાય છે બરોબર છે, એવું છે આપણને સમજાવે છે. ચલો આગળની પંક્તિ સોફિયા વાંચશે ને સમજાવશે. ચાલ બેટા. સોફિયા ચલો શેખ તમન્ના. યસ મિસ. ચાલો બેટા વાંચો અને સમજાવો. હા મિસ. ચોપાસે પાર ને નદી વગડે મેદાન, કલ્પના દોરી સારી જાઉ, કલ્પના દોરી જાઉ એની સંજ્ઞા, ચરણામાં સંગ એના કલ્પના ને દોર સરી જાઉ એની સંગ, ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ, ચરણવાનું ચાલવાનો ઉછળે ઉમંગ, અજવાળા થતા ચારે બાજુ પહાડની નદી, નદી અને તેમજ તેમજ મેદાન નજરે પહાડ છે, એમ ને જોતા જ કલ્પના વધારે હું એમની પાસે સારી સારી જવ કરી જવ, ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમ, ચરણોનો ઉત્સાહ વધી જાય છે. સરસ બેટા. શું કે છે કે ચોપાસે, ચોપાસે એટલે કે ચારે બાજુ સવાર થતા મેદાન નદી ઉઘડે છે અને આપણે પણ જાણે કલ્પનાથી જાણે વિચારથી ત્યાં પહોંચી ગયા હોય એવું લાગે છે, અને એ બધું જોઈને આપણા પગમાં પણ ચાલવાનો ઉમંગ ઉછળે છે. ચાલો એની પછીની પંક્તિ વાંચશે અને સમજાવશે નાયાણી સાનિયા, બોલો તો બેટા. હેલો મેમ, હું જોઈન્ટ થઈ ગઈ રૂમ નંબર 41. શું નામ? સૈયદ દાનિયા ફાતિમા. ઓકે બેટા.
ચાલો નાયાણી સાનિયા બેટા વાંચશો તમે? હા મિસ. હા તો બેટા ચાલો શરૂ કરો. દૂર અને પાસમાં લીલેરા ઘાસમાં ધરતીની મહેક પીતો વાયુ ચક્યુર ઝાકાળમાં ઝીણા સુર. વાંચો બેટા નીચેનું સરસ સમજાવો. અજવાણું ફેલાતા દૂરના તેમજ પાસેના લીલાછમ ઘાસતા ધરતીની સોડમ પીને ચક્યું બનેલો વાયરો વાય છે અને ઘાસ તેમજ પાંદડા પર પડેલા ઝાકડામાં સૂર્યના કોમળ કોમળ કિરણોના મૃદ સુર રેલાય છે. વેરી ગુડ, સરસ. શું કે છે કે સવાર થતા દૂર એટલે કે આગે અને પાસે એટલે કે પાસ એટલે કે પાસે નજીક લીલેરા ઘાસમાં લીલા લીલા ઘાસમાં ધરતીની મહેક ધરતીની સોડમ એટલે કે સુગંધ પીને વાયુ છે ચકચુર એટલે કે મસ્ત બન્યો છે એ જોઈ અને ઝાકળમાં ઝીણેરા કિરણો નાશ આ ઉપરાંત કે ઝાકળ પડે છે ત્યારે એના જે ઝીણા ઝીણા બિંદુ હોય છે એ પાંદડા પર પડે છે અને એની ઉપર પાછા સૂર્યના કિરણો પડે છે ત્યારે એ દાણાની જેમ ચમકી ઉઠે છે અને એની અંદર જાણે કે મીઠો સુર અવાજ રેલાયો હોય એવું લાગે છે. ચાલો આગળની પંક્તિ વાંચશે અને સમજાવશે સૈયદ દાનિયા ફાતેમા. બોલો તો બેટા. મન એમાં આડો કે મારી છલંગ ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ. આ દ્રશ્ય જોઈને મારું મન છલાંગ મારીને એમાં આળોટે છે અને મારા ચરણોમાં ચાલવાનો ઉત્સાહ ઉછળે છે. અરે વાહ, વેરી ગુડ બેટા. કે મારું મન આપણે જાણે એમાં મારું મન એટલે કે આપણે જાણે એમાં ઓતપ્રોત થઈ ગયા હોય એમાં છે એ જતા રહ્યા હોય એવું લાગે અને આ બધું જ જોઈને સવારનું દ્રશ્ય જોઈને સરસ મજાના આકાશના રંગો રેલાયેલા જોઈને પછી તો કે પહાડ નદી ઝરણાઓને જોઈને લીલા લીલા ઘાસ પર પડેલા ઝાકળના બિંદુઓ જોઈને આ બધું જોઈને આપણે પણ જાણે ત્યાં પહોંચી ગયા હોય એવું લાગે છે અને સવાર થતા આપણા ચરણોમાં પગમાં છે એ ચાલવાનો ઉમંગ છે ઉત્સાહ છે હરખ છે ખુશી છે એ ઉછળે છે. બરાબર છે. તો અહીંયા છે એ આપણે કાવ્ય પૂર્ણ કરીએ એવું બરાબર ને. ચાલો લાસ્ટ ટાઈમ આપણે સરસ મજાના શબ્દાર્થ પણ જોઈ ચૂક્યા છીએ બરાબર છે. ફરી એક વખત શબ્દાર્થ જોઈ અને આગળનો સ્વાધ્યાય કરીએ. ઓકે ચાલો તો શબ્દાર્થ વાંચશે લોહિયા જસ્મીન. યસ બોલો તો બેટા. લોહિયા જસ્મીન. યસ મિસ. અને રૌજાની સકીના. યસ બોલે. યસ મિસ. ઓકે બેટા. સકીના તું બ્લુ કલરના શબ્દ વાંચ અને જસ્મીન તું ગ્રીન કલરના અર્થ વાંચ. ઓકે બેટા સ્ટાર્ટ કરો. ઓકે મિસ. શબ્દાર્થ ઉગમણે. સૂરજ ઉગવાની દિશામાં પૂર્વ દિશામાં. બીજું આભ. આકાશ અને નભ. ત્રીજું ચરણોમાં. પગમાં. ચોથું ઉમંગ. ઉત્સાહ અને આનંદ. પાંચમું વગડાના. જંગલ કે વેરાન પ્રદેશના. છઠ્ઠું ગાન કે ગાન. ગીત. અરે વાહ, વેરી ગુડ બેટા. બંનેમાં એક વન કરી ગયો. ચાલો એની પછી સૈયદ દાનિયા ફાતેમા. યસ બોલો બેટા. દાનિયા. હા મેમ. ઓકે બેટા તારે છે ને એ બ્લુ કલરના શબ્દો વાંચવાના છે અને સાનિયા ઝેરા પોપટિયા. સાનિયા ઝેરા. યસ બોલો બેટા. યસ મિસ. તારે ગ્રીન કલરના અર્થ વાંચવાના. ઓકે બેટા સ્ટાર્ટ કરો બંને. પેલું ચોપાસે. ચારે બાજુએ. બીજું ઉઘડે મેદાન. અહી મેદાન નજરે પડે દેખાવા લાગે. ત્રીજું કલ્પનાને દોર.
કલ્પનાના રૂપી દોરીને આધારે કલ્પનાની મદદથી. ચોથું સંગ સાથે. પાંચમું લીલેરા હરિયાળા લીલા લીલા. છઠું વાયુ પવન. અરે વાહ, વેરી ગુડ બેટા, બહુ સરસ બોલ્યો બંને, સરસ. ચલો એની પછીના શબ્દાર્થ વાંચશે સોફિયા. યસ બોલો તો બેટા. સોફિયા, શેખ તમન્ના. યસ મિસ. શેખ તમન્ના, ઓકે બેટા. તમન્ના તો બ્લુ કલરના શબ્દ વાંચ, સોફિયા તો ગ્રીન કલરના અર્થ આપ. ઓકે બેટા, સ્ટાર્ટ કરો બંને. તેમજ પાંદડા પડેલા પાણીના બિંદુ. સરસ બેટા, બંને માયક બંધ કરી દે છો. તો આ જોયા આપણે શબ્દાર્થ, બરાબર, કે અઘરા શબ્દનો અર્થ શું થાય છે. ઓકે, ચલો હવે આપણે જોઈશું કે વિકલ્પો, બરાબર છે. હું દરેકને પૂછીશ, પછી આપણે જોઈશું કે સાચું છે કે ખોટું. ઓકે, ચાલો નાયણી સાનિયા પહેલું વાંચો અને એનો જવાબ શું આવશે મને કહેવાનો છે. ઓકે ચાલો. ઉગમણે આપમાં એટલે એ પૂર્વમાં, બી પશ્ચિમમાં, સી દક્ષિણમાં કે સી ઉત્તરમાં. એ પૂર્વમાં. વેરી ગુડ બેટા, ચાલો જોઈએ સાચો જવાબ છે. સાચો જવાબ છે. ચાલો અગવાન અક્ષા વાંચશે બીજું. અગવાન અક્ષા, ઓકે. સૈયદ દાનિયા. મિસ. હા મિસ. હા બેટા, બીજું વાંચો ને શું જવાબ આવે છે એ પણ કહેવાનું છે ઝડપથી બેટા. પંખીની પાકમાં અને ચાંચમાં વગડા અને ઝરણા ઝરણાનું લહેરે છે. એ ઘાસ, બી પહાડ, સી મેદાન કે ડી ગાન ગાન ડી. ચાલો જોઈએ સાચું છે ખોટું. અરે વાહ, સાચી વાત છે. ઓ ભાઈ, વેરી ગુડ બેટા. ચાલો એની પછી દાનિયા ફાતેમા બોલે. ધરતીની ધરે બી વાયુ. ફરીથી બોલતો બેટા, તારો અવાજ કપાય છે ને, તો બરાબર ના સંભળાયો મને. ધરતીની મહેક પીને કોણ ચકચુર થયું છે. ડી વાયુ. ચાલો આપણે જોઈએ સાચું છે કે ખોટું. અરે વાહ, સાચી વાત છે. વેરી ગુડ દાનિયા. ચલો રવજાણી સકીના ચોથું બોલો. કિરણોના ઝીણા સૂર ક્યાં રેલાઈ રહ્યા છે. એ મનમાં, બી ઝાકળમાં, સી ઘાસમાં કે ડી ઝરણામાં. મીન્સ બી ઝાકળમાં. ચાલો જોઈએ સાચું છે કે ખોટું. અરે વાહ, સાચું છે હો સકીના બેન, વેરી ગુડ. ચલો સાનિયા ઝેરા, પોપટિયા સાનિયા ઝેરા બેટા, પાંચમું બોલો. હા મિસ. ચરણોમાં કાવ્યના કવિ કોણ છે. એ યોસેફ મેકવાન, બી સુરેશ દલાલ, સી ધર્મેન્દ્ર માસ્તર કે ડી નટવર પટેલ. એ યોસેફ મેકવાન. ચાલો, અરે વાહ, વેરી ગુડ બેટા, ખૂબ સરસ. તો આ જોયા આપણે પાંચે પાંચ વિકલ્પો. હવે આપણે જોઈશું એક વાક્યના સવાલના જવાબ. હા બેટા, પૂછવાનું હોય મોકલી દઈશું હમણાં. ચાલો પહેલું છે એ વાંચશે અને હા મને જવાબ પણ સાથે આપવાના છે. જેવું આવડે એવું પછી આપણે
સાચા જવાબ પણ જોઈશું, બરોબર ને? ઓકે, ચાલો. લોહિયા જસ્મીન, પેલો સવાલ અને જવાબ કયો તો બેટા, શું આવશે? હામીશ, પેલું ચરણોમાં કાવ્ય, ચરણોમાં કાવ્યમાં કવિ કયા સમયનું વર્ણન કરે છે? જવાબ, ચરણોમાં કાવ્યમાં કવિ સવારનું વર્ણન કરે છે. જેમ કે, અરે વાહ, વેરી ગુડ બેટા, બહુ સરસ. ચાલો બીજું બોલશે સોફિયા, આરબિયાની સોફિયા, બીજું બોલો તો બેટા. યસ મિસ. બીજો સવાલ જવાબ આપો બેટા. ઉગમણે આભમાં શું દેખાય છે? ઉગમણે આભમાં સૂરજ ઉગતો દેખાય છે. નહીં, ઉગમણે આભમાં સૂરજ, પંખીઓ. નહીં નહીં બેટા, પલ્લી જ પંક્તિમાં શું છે? જુદા જુદા રંગો દેખાય છે. વેરી ગુડ બેટા, સરસ. ચલો રાજાણી જઈને ત્રીજો સવાલ જવાબ આપો તો બેટા. આભમાં રેલાતા રંગમાં શું શું ઉઘડે છે? આભમાં રેલાતા રંગમાં પહાડ, નદી, મેદાન ઉઘડે ઉઘડે છે, રેલાઈ રંગ છે. અરે વાહ, વેરી ગુડ બેટા, વેરી ગુડ બેટા. આપણે શું લખીશું તો કે આભમાં રેલાતા રંગમાં પહાડ, નદી અને મેદાન ઉઘડે છે. વેરી ગુડ, ખૂબ સરસ. ચલો શેખ તમન્ના ચોથું વાંચો તો બેટા. શેખ તમન્ના ચોથો સવાલ જવાબ આપો બેટા. હા મિસ, ચોપાસ. હા બેટા, ચોથું ચોથું. મિસ, ચરણોમાં ચાલવાનો ઉછળે, ચરણોમાં ચાલવાનો ઉમંગ શા માટે માટે ઉછળે છે? જવાબ આપો. ચરણો નથી ખબર. ઓકે, ચાલો હું કહું છું, કુદરતની. ના બેટા, કહી દો પછી તારી વારી લઈએ આપણે. કુદરતની સુંદરતા અને વાતાવરણની તાજગીને લીધે ચરણોમાં ચાલવાનો ઉમંગ ઉછળે છે. આમ આપણે લખીશું, પછી હમણાં બતાવીશ પણ ખરી, બરોબર ને? ચાલો પાંચમું બોલશે નાયાણી સાનિયા. નાયાણી સાનિયા. હા મિસ. ચાલો પાંચમો સવાલ જવાબ આપો બેટા. વાયુ શાથી ચક્યુર છે? ધરતીની સુપીને ધરતીની સોમપીને વાયુ જરૂર છે. સોડમ એટલે કે સુગંધ પી, બરોબર ને? આપણે લખીશું ચોખ્ખું, બધી પંક્તિઓમાં ચોખ્ખા જવાબ જ છે, પણ ટ્રાય કરો ને તો આવડે, બરોબર ને? એટલે આપણે ટ્રાય કરવાની, ન આવડે તો. ચાલો એની પછી છે છઠ્ઠો સવાલ. ઈ બોલ છે સૈયદ દાનિયા ફાતેમા. સવાલ જવાબ છે, કવિ કોની દોરી સરી જાય છે? કવિ કલ્પનાની દોરી સરી જાય છે. વેરી ગુડ અનિયા. સાચું બોલે રોજાણી સકિન. હા મિસ, કવિ કોની ઝાકળમાં કોના સુર લેરાય છે? ઝાકળમાં રેલાય, બરાબર વાંચો. ઝાકળમાં કોના સુર લેરાય રહ્યા છે?
હા બેટા, કેમ નથી આવડતું? એમ નહી બોલવાનું, ટ્રાય કરવાની બેટા. ચાલો સાનિયા ઝેરા, આઠમું બોલી છે બેટા પોપટિયા સાનિયા ઝેરા. હા મિસ, મન ક્યાં આળોટે છે? મન દૂર અને પાસે, એવું કાક હતું, દૂર અને પાસે માં આળોટે છે. લીલા ઘાસ પરના ઝાકળના મન આળોટે છે. જવાબ લખીશું બરોબર ને? ચાલો હવે આપણે લખેલા જવાબ જોઈએ કેવી રીતે તમારે લખવાનું છે બરોબર ને. જો અહીંયા મેં તમને લખીને દેખાડ્યું છે કે તમારે વ્યવસ્થિત રીતે લખવાનું છે. એક વખત વાંચી જઈએ બધાય, એટલે યાદ રહી જાય. હું જેને કહું એ વાંચશે, બાકીના શાંતિથી સાંભળશે. ઓકે ચાલો, સોફિયા યસ બોલો બેટા. અને લોહિયા જસ્મીન યસ બોલો તો બેટા. લોહિયા જસ્મીન, હા મિસ. ચાલ બેટા, લોહિયા જસ્મીન તું સવાલ વાંચવા માંડ, અને સોફિયા તારે બધા જવાબ વાંચવાના છે. ઓકે સ્ટાર્ટ કરો, બાકીને બધા શાંતિથી સાંભળજો. ઓકે ચાલો ફટાફટ સ્ટાર્ટ કરો બેટા. હા, પહેલું, ચરણોમાં કાવ્યમાં કવિ કયા સમયનું વર્ણન કરે છે? ચરણોમાં સવારનું વર્ણન કરે છે. બીજું, ઉમંગને આપમાં શું દેખાય છે? ઉમંગને આપમાં જુદા જુદા રંગો રેલાયા દેખાય છે. ત્રીજું, આપમાં રેલાતા રંગમાં શું શું ઉઘડે છે? આપમાં રેલાતા રંગમાં પહાડ, નદી, મેદાન ઉઘડે છે. ચોથું, ચરણોમાં ચાલવાનો ઉમંગ શા માટે ઉછળે છે? કુદરતની સુંદરતા અને વાતાવરણની તાજગીને લીધે ચરણોમાં ચાલવાનો ઉમંગ ઉછળે છે. છઠ્ઠું, પાંચમું, વાયુ સાથી ચકચુર છે. વાયુ ધરતીની સોડમ પીને વાયુ ચકચુર છે. છઠ્ઠું, કવિ કોની દોરે સરી જાય છે? કવિ કલ્પનાની દોરે સરી જાય છે. સાતમું, ઝાકળમાં કોના સુર રેલાઈ રહ્યા છે? સોફિયા બોલો બેટા. ઓકે ચલો બોલો ને ફટાફટ બેટા, કેમ વાર લાગે છે? ઓકે ચલો લોહિયા જસ્મીન તું જ બોલી છે બેટા. હા મિસ. જવાબ, ઝાકળમાં કિરણોના ઝીણા સૂર રેલાઈ રહ્યા છે. આઠમો, મન કયા આળોટે છે? જવાબ, દૂર અને પાસે પથરાયેલા લીલા ઘાસ પરના ઝાકળમાં મન આળોટે છે. વેરી ગુડ બેટા, બાઈક બંધ કરી દેજો બધા. હજી કોનું માઇક ઓન છે બંધ કરી દેજો. ચાલો આજે
તમારો અવાજ નથી આવતો.